શહેરમાં વધતા બળાત્કાર અને અપહરણના કિસ્સાને લઈ સુરતમાં સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓને કાયદા અને સાવચેતીનો સંદેશ આપવામાં આવ્યો હતો. કતારગામ વિસ્તારમાં સોસાયટીમાં ફરી અને મહિલાઓને બાળકીઓને કાયદાથી અવગત કરાયા હતા. મારું નામ મનસુખ કાવલિયા છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં જ્યારે આ સુરક્ષા સેતુ સોસાયટી તરફથી જે રથ આવી રહ્યો છે, તે ખાસ કરીને બહેનો, મહિલાઓ અને બાળકીઓ માટે કયા કાયદા છે, કઈ રીતે સાવચેત રહેવું, તેની જનજાગૃતિ માટે આ રથ આ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરેક સોસાયટીએ ફરીને બધી મહિલાઓ અને બાળકીઓને અને યુવા છોકરીઓને જાગૃત કરશે કે તમારા માટે આ કાયદો છે, કઈ રીતે તમે આ કાયદાનો ઉપયોગ કરી શકશો અને કઈ રીતે પોતાની ઇજ્જતને બધું માન સન્માન મેળવી શકશો. આ કાયદો એટલા માટે આપણે પ્રસિદ્ધ કર્યો છે કે હમણાં ઘણા સમયથી બહેનો ઉપર અત્યાચારો થઈ રહ્યા છે, બાળકીઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે. એ અત્યાચારો અટકે અને એના વિશે કાયદાકીય જોગવાઈ છે એવી જાણ કરીએ, જેથી કરીને અપરાધીઓ પોતે અપરાધ કરતા અટકે અને મહિલાઓને એનો કાયદો છે એવી સજાગ થાય અને પોતે પોતાનો અવાજ ઉઠી શકે. એટલા માટે આ સુરક્ષા સેતુ સોસાયટી વતી જે રથ અત્યારે કતારગામ પોલીસ સ્ટેશનમાં આવ્યો છે, એ આ કતારગામની લગભગ 300-400 સોસાયટીઓ છે, બધી સોસાયટીઓમાં જઈને દરેક મહિલાઓ અને યુવા છોકરીઓને જાગૃત કરશે કે આ સુરક્ષાનો તમે લાભ લો અને જો બને ત્યાં સુધી કોઈ પણ અર્જન્ટ હોય તો 100 નંબરને ફોન કરીને તાત્કાલિક પોલીસની મદદ માંગવી, એવી વગેરે સૂચનાઓ આપી અને જનજાગૃતિ અભિયાન છેડવાના છીએ.